નમસ્કાર. હેલો, કેમ છો? હું છું નિધિ અને હું છું નિકિતા અને સ્વાગત છે તમારું લાઈવ 24 ન્યૂઝ કલાકાર અને સંઘ સાથે. કહેવાય છે ને કે આપણે બધાને મદદ નથી કરી શકતા, પણ ધેર ઇઝ સમવન હુ હેલ્પ પીપલ. અને આવા જ એક વ્યક્તિ આજે આપણી વચ્ચે મોજૂદ છે, જયંતિભાઈ. સ્વાગત છે તમારું અમારા ખાસ શોમાં. તમારા વિશે થોડું વધુમાં જાણીશું. તો તમે કયા ગામના વતની છો અને એનજીઓ સિવાય તમે શું કરો છો? હું અહીંયા મહેસાણા તાલુકાનું નુગર ગામ છે બાજુમાં, ત્યાંના વતની છીએ. 52 વર્ષથી અહીંયા મહેસાણામાં રહીએ છીએ, અહીંયા ભરતનગર સોસાયટી. અને ગુડલક ગ્રુપ ઓફ કંપની એ આપણો બિઝનેસ હતો, અને 7 ઇન્ડસ્ટ્રીઝ અને જેએસબી સમર્શિયલ પંપ ને એ બધા ઇન્ડસ્ટ્રીઝ હતી. અને એના સિવાય હેલ્થ ઉપર જે ટ્રેનિંગ આપતો એ 2007થી હેલ્થ ટ્રેનિંગ ચાલુ રાખી, પેલા બિઝનેસમાંથી નિવૃત્તિ લઈ અને ફૂલ ટાઈમ સેવાના કામ કરવા માટે હેલ્થ અવેરનેસ ટ્રેનિંગ સિવાય બીજું કંઈ કરતા નથી, બાકી બધો જ ટાઈમ સેવાના કાર્યો માટે આપ્યો છે. સર, જેમ તમે કીધું કે તમે બિઝનેસમેન હતા અને એઝ અ બિઝનેસમેન તમને એનજીઓ ચાલુ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? હા, નાની ઉંમરે, ખૂબ 27 વર્ષનો આશરે ઉંમર હતી એ વખતે, હું પાલનપુર 14 વર્ષ માટે બિઝનેસ માટે ગયેલા. અને ત્યાં આગળ દાદા પાંડુરંગ શાસ્ત્રી જેના સંપર્કમાં અમે આવ્યા, એ રાત્રિ રોકાણ પણ આપણા ઘરે કરતા, એમાં સંવાદ થતો, એમની પ્રેરણા મળી અને આ વધુ ને વધુ સેવાનો કાર્ય કરવાનું જે પ્રેરણા મળી એ દાદાના પ્રેરણા સ્ત્રોત દાદા જ ગણાય, પાંડુરંગ શાસ્ત્રી. અને ત્યારથી આ સેવાના અલગ અલગ કાર્ય ચાલુ કરેલા છે. જી, તો તમે કેટલા કુલ એનજીઓસ ચલાવો છો? અત્યારે ધીરે ધીરે શરૂઆત કરેલી એમાં 7 સંસ્થાઓ અત્યારે એનજીઓના સ્વરૂપમાં કામ કરી રહી છે, જે ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે. એમાં કોઈ કોઈ વખતે વર્ષના અંદર 4-5 વખત જ જઈએ તો પણ ચાલે એવું થઈ ગયું છે. અને અહીંયા જે નવી જે સંસ્થાઓ ચાલુ કરી એમાં અક્ષયરથ અને બાલ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન અંતર્ગત જે કામ ચાલુ છે બાળકોનું, એ ફૂલ ફેઝમાં ચાલુ છે. અને તે અહીંયા છેલ્લા 16-17 વર્ષથી ચાલુ કરેલું છે મહેસાણામાં. સર, તમે જેમ જણાવ્યું કે તમે 40 વર્ષથી આ એનજીઓ ચલાવો છો, પણ કદી એવો વિચાર આવ્યો કે આ હું પૈસા માટે કરું છું? કારણ કે લોકો તો બોલવાના છે કે એનજીઓ પૈસા માટે ચાલે છે એન્ડ ઓલ, તો તમારો શું વિચાર હતો? આ તમે પૈસા માટે કર્યું કે પછી સેવા ભાવનાથી? હા, એમાં જે દાદાના જે પ્રેરણા હતી એમાં ઉપરનો સીસીટીવી એટલે ભગવાનનો જે સીસીટીવી છે એ પરમેનન્ટ ચાલુ રહે છે. એ ગણતરીએ જે કંઈ કરો છો એ બધું ઉપર નોંધ એની થાય છે, અને એ પ્રમાણે જ આ જે આત્માઓ જન્મ લે છે અને એ બધા કર્મના ઉપર આધારિત છે. એટલે ફક્ત કર્મના કર્મ કરવા માટે જ આ કામ કરીએ છીએ. અને એના ધારો કે અહીંયા જે કંઈ સંસ્થાઓ ચાલુ થઈ એ સંસ્થાઓ ચાલુ થઈને રજીસ્ટર થઈ અને જે સંસ્થાઓ બરાબર ચાલતી થઈ એવું બીજાને પ્રેરિત કરી અને એનું નામ રાખીને ધીરે ધીરે, હું નામ પણ મારું રાખતો નથી. અત્યારે હાલ અક્ષરથ ચાલુ છે, અક્ષરથની સંસ્થા રજીસ્ટર થઈ ગઈ. તો એના સિવાય બાલ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાનમાં 497 બાળકો હાલ છે કે જે ભીખ માગતા બાળકોને આપણે રાખવાના અને એને શિક્ષણ આપવાનું, અને એ મોટા થાય લગ્ન થાય ત્યાં સુધી એની જવાબદારી રાખીએ છીએ, અને એ પછી રોજગારી સાથે ઇન્ડિપેન્ડન્ટ રહેતા થઈ જાય છે. હવે એમાં કોઈ પણ વ્યક્તિ પૈસા આપવા આવે તો અમે એક પ્રિન્ટેડ જાહેરાત પણ છે કે અમે રૂપિયા લેતા નથી, દાનમાં રૂપિયા નથી લેતા, પણ કોઈ પણ વસ્તુ જરૂરિયાતવાળી વસ્તુ એમના હાથે જ એ બાળકોને આપવામાં આવે એવું એક પ્રિન્ટ કરેલી જાહેરાત પણ બનાવી છે. અને મેં ઘરે કોઈ આવે તો પણ અમે એમને સમજાવીએ છીએ કે તમે વસ્તુ આપો, અમે તમને બાળકોને મળાવીએ, તમે બાળકોને આ જરૂરિયાત છે એ આપો. તો એ રીતે અમે જાહેરાત સાથે કોઈ પણ પૈસા લેતા નથી. અને એનું એક સારું એક ઉદાહરણ છે કે જે ઇન્કમટેક્સ ચીફ કમિશનર સાહેબ આપણા ગુજરાતના, જે અહીં ત્યાંથી સુપરવાઇઝર જે સિનિયર ક્લાર્ક તરીકે કે જે હોય એમના ઇન્સ્પેક્ટર, એ લોકોને ઘરે મોકલેલા, એ 2 લાખ રૂપિયા લઈને આવેલા, એ પૈસા આપવા આવેલા. અમે એમને સમજાવ્યા કે અમે પૈસા લેતા નથી, આ પ્રિન્ટેડ પેપર છે એમાં જે કંઈક જરૂરિયાતના વસ્તુઓ છે તમે લાવી આપો અને તમારા હાથે એ બાળકોને અમે અપાઈએ છીએ.
તેમ છતાં એ લોકો પ્રેશરથી રૂપિયા મૂકીને ગાડીમાં બેઠા. અમે ગાડીમાં જઈને એ રૂપિયા એમને પાછા આપીને કહ્યું કે જ્યારે તમારે ટાઈમ મળે તો એ વખતે આ વસ્તુ લઈને જ આવજો, અમે વસ્તુ સિવાય પૈસા લેતા નથી. એ પછી એ લોકોએ અમદાવાદની અંદર 75મો જે અમૃત મહોત્સવ ઉજવ્યો એ 15મી ઓગસ્ટ, એ દિવસે અમને બંનેને બોલાવ્યા. તો સ્ટેજ ઉપર 15 મિનિટ સુધી અમારું સન્માન કર્યું, અલગ અલગ મોમેન્ટો આપ્યા અને બધા અલગ અલગ ચીફ કમિશનર, આસિસ્ટન્ટ ચીફ કમિશનર ને બીજા અધિકારીઓએ અમારું સન્માન કરી અને કહ્યું કે ન ભૂતો ન ભવિષ્યતિ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈનું સન્માન કદી કરતું નથી. એટલે એ કહેતા હતા. પછી મેં એમને પૂછવામાં આવ્યું કે આ તમે મારું કેમ કરો છો, મારાથી તો કેટલાય ઘણું લોકો કામ કરી રહ્યા છે અત્યારે સેવાના. તો સાહેબે કહ્યું કે આ બીજા ઇન્સ્પેક્ટરને બોલાવીને કે આ લોકોને ઓળખો છો? મેં કીધું હા, આ લોકો મારા ઘરે આવેલા. પછી કે શું લઈને આવેલા? કીધું પૈસા લઈને આવેલા. તો તમે લીધેલા? કીધું ના. તો એના માટે તમને બોલાવ્યા કે અમે બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં ટ્રાય કર્યા છે ત્યાં પૈસા લીધેલા છે. તમે એકલા જ એવા હતા કે જે રૂપિયા લેવાની ના કહી છે અને પાછા આપી ગયા. તો એના માટે આ તમારું સન્માન છે. તમે જે કંઈ કાર્ય કરો છો એ 15 વર્ષનો ઇતિહાસ અમારી જોડે છે અને એ અનુસંધાનમાં તમારો આ ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેમાં તમે પાસ થયેલા. આ રીતે રૂપિયા ન લેવા માટે જે કંઈક હતું એ પરીક્ષામાં પણ કદાચ કુદરતે અમને પાસ કર્યા છે અને કુદરત હંમેશા આવું બળ આપે એવું અમે કુદરતને પ્રાર્થના કરીએ છીએ. ઓછું કામ થાય તો ચાલશે, પણ ખોટું કામ ન થાય એ જોજો, એટલું જ જોવાનું છે. તો ભગવાન ખુશ રહેશે, બાકી તો કરેલો કામ પણ નકામ જ છે. જી જયંતિભાઈ, જેમ તમે કીધું કે ગવર્મેન્ટે પણ તમને સરાવ્યા આ કામ માટે, તમે સેવા ભાવના માટે આ કામ કરો છો, પણ મારા મનમાં એક ક્વેશ્ચન છે કે અક્ષર રથ નામ જ કેમ આ એનજીઓનું? જી, અને ખાસ કરીને મારો સવાલ અરુણાબેન પાસેથી છે, કારણ કે તે એમના ધર્મપત્ની છે અને એમની સાથે ખડે પગે ઉભા રહીને દરેક એનજીઓમાં સાથે હોય છે, કામ કરતા હોય છે. અરુણાબેન, તમને આ સવાલ કે અક્ષર રથ નામ કેવી રીતે, તમને શું વિચાર આવ્યો? રામાયણ વાંચું, બધા વાંચતી હતી. એમાં સીતાજી નું કઈક દ્રૌપદી નું પાત્ર હતું. નારદજી એ પરીક્ષા લીધી તો બધા જમી રહ્યા છે, મારે જમવું છે, તો એમને મૂંઝવણ થઈ તો ક્યાંથી હું આપીશ. તો અક્ષરરથ પાત્ર હતું, એમાં એક અદરજાની ભાજીનો એક કાંતણો હતો, તો એમને અક્ષરરથમાંથી બધાને તાંદળામાંથી બધાને જમાડ્યા. ત્યારથી મને મનમાં એવો વિચાર આવ્યો કે અક્ષરરથ ચાલુ કરે તો આપણે નામ શું આપીશું? આ કંઈ આપણે જમવાનું તો બધા આપીએ છીએ, પણ ચાલુ કેવી રીતે કરીશું? આપણે કે આપણે અક્ષરરથ પાડો, તો અક્ષરરથના નામમાંથી આજે હું બધા કોઈ પણ હોય નામ તો અક્ષરરથમાં પણ જમાડવું પડે. આપણા બધો સ્ત્રીનો ધર્મ છે અને અક્ષરરથમાંથી અમે ખુદ પ્રેરણા મળી છે. આજે 5000 થી 5000 માણસો રોજ જરૂરિયાતમાં ચલો છે, એવી ભગવાનને હું પ્રાર્થના કરું કે મને બળ અને બુદ્ધિ સારી આપજે, મારા હાથે સારું કામ કરાવજે, એટલી મને આશા રાખું છું. અને હવે મારો સવાલ એ છે કે તમારું જે બાળકોને લઈને જે એનજીઓ છે, તો બાળકો કેવી હાલતમાં તમારી પાસે આવતા હોય છે? કારણ કે માનસિક રીતે જે યુ નો સ્લમ્સ એરિયામાંથી જે બાળકો આવતા હોય છે ખૂબ જ માનસિક રીતે તોફાની હોતા હોય છે કે કોઈની વાત નથી માનતા હોતા, તમે કેવી રીતે એમને સંભાળો છો? હું પહેલા બાળ સંસ્કાર કેન્દ્ર પાલનપુર ચલાવતી હતી, તેમાંથી ઝૂંપડપટ્ટીના બાળકોને હું બોલાવું, સમજાવું. પહેલા તો આવે જ નહીં, એને એક વાર ચોકલેટ આપું, ખાવાનું આપું એમ સમજી સમજી. પછી તો દર શનિવાર રવિવારે બાળ સંસ્કાર કેન્દ્રમાં છોકરાઓ આવવા માંડ્યા, એમને સમજાયા કે હાથ પગ ધોઈને આવવાનું, માથું ઓળાઈને આવવાનું, તમારે મમ્મી પપ્પાને સવારે દરરોજ પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાના. એમાંથી એમને વિચાર આવ્યો કે ના, આ બેન તો સારું શીખવાડે છે. પછી એમને વજન શીખવાડું, શ્લોકો શીખવાડું, કરાગરે ઉછી એટલે આપણે કરાગરે વસ્તે લક્ષ્મી, એ બધા શ્લોકો હું એમને શીખવાડતી. એમાંથી એમને પ્રેરણા જાગી કે સારું. પછી એમને સ્કૂલમાં લઈ જવામાં આવ્યા. સ્કૂલમાં પહેલા તો એક બે દિવસ ના ગયા, પણ હું જોડે જઈને બેસી, આપણે બધા મારે બી ભણવાનું છે, હું જોડે બેસી ગઈ. તો અઠવાડિયા સુધી બેસી એટલે છોકરાઓ બધા ખુશ થઈ ગયા. બસ બેન મારે ભણવું છે, ભણવું છે, એમનું એડમિશન અપાયું. પછી તો અમે મારા હસબન્ડ બંને જોડે થઈ અને સારા બધા બાળકોના પ્રેરણા આપીને એમને કાઉન્સેલિંગ કરી અને અમે બંને સાથે રાખીએ છીએ.
બાળકો ઘરે મારા ઘરે આવે તો પણ હું ખુશ થઉં અને હું એમને એમ જ કે બેન છે સાહેબ તો છે પણ બેન છે એવું જ કે બેન હોય તો ગમે તે કઈ નું કઈ હું છોકરા કોઈ એમને ના જવા દઉં બિસ્કીટ આપું ખાવા આપું પહેલા આવીને પાણી આપું પાણી પીવું છે હા બેસો પંખો ચાલુ કરી બેસાડું પછી એમને જમવાનું આપું પછી સાહેબ ને બોલાવું અંદરથી સાહેબ એમની સાથે વાત કરે અને પ્રેરણા આપું જયંતિભાઈ આ ક્વેશ્ચન મારો તમારાથી છે કે તમને એનજીઓ સ્ટાર્ટ કરે 40 વર્ષ થઈ ચૂક્યા છે કેટલી તકલીફો આવી કેટલા લોકોએ શું કીધું અને ફેમિલી સપોર્ટ કેવો હતો તમારો પરિવારનો સપોર્ટ તો ખૂબ સરસ રહ્યો છે પણ જ્યારે આ 40 વર્ષ પહેલા જ્યારે શરૂઆત કરેલી તો એક અનુભવ કહું તો પર્વત ઉપર અમીરગઢ ને આબુ રોડની વચ્ચે દાદાએ કહ્યું હતું કે તીરકામઠાવાળાને આપણે સંસ્કાર આપો ભણાવો તો ઉપર અમે ગયેલા ત્યારે અમને અભ્યાસ કરેલો નહીં અમે પણ ઉપરનો અને અમે જે 5 વ્યક્તિ ગયેલા તો ત્યાં સમજાવવામાં અમને કંઈ ખ્યાલ ના આવ્યો એમની ભાષામાં તો ધીરે ધીરે અમે એમને પુસ્તક સમજાવીને બાળકોને બતાવે એટલે એમના અન્ડરસ્ટેન્ડિંગ એવું થયું કે આ બાળકો ઉપાડી જવા માટે આવ્યા છે તો એ લોકો પાછળ પડ્યા અને અમને મારવા માટે તીરકામઠા લઈને અમે 1.5 કલાક સુધી 10-10 ફૂટ કૂદીને પર્વત ઉપરથી નીચે આવેલા છીએ એ વખતે અને અમારા સાથે જેટલા હતા બીજા 4 તો એ લોકોએ સ્વાધ્યાયનું કામ પણ છોડી દીધેલું અને સંઘનું કામ હતું એમાં પણ એ આવતા નહીં કે બચી ગયા છીએ હવે તો આમાં જવાય જ નહીં વાસ્તવમાં આ કંઈક અણસમજમાં થયેલું મેં 3 મહિના પછી ફરીથી સ્ટડી કર્યો કે મુખિયા હોય એના આદિવાસીના મુખિયા હોય એને ગોળ લઈને જઈએ તો એ લોકોને બેસીને સમજાવીએ તો બધું સમજે એ સિસ્ટમથી બીજા 3 માણસોને લઈ અને હું ફરીથી ગયો તો એમાં સક્સેસ ગયા એ વખતે 18 બાળકો અમને ભણવા માટે નીચે એ લોકો પર્વતના નીચે લઈને આવ્યા એ વખતે 22 તીરકામઠાવાળા સાથે હતા અને એ લોકો લઈને આવ્યા નીચે તો ઝાડ નીચે આપણે શરૂઆતમાં 6 મહિના સુધી ચલાવ્યું આ લોકોને સંસ્કાર આપવાનું ભણાવવાનું કામ ધીરે ધીરે પછી ત્યાં મકાન બનાવ્યું આજની તારીખમાં ત્યાં 250 બાળકો રહે છે પહેલાં 18થી સ્ટાર્ટ કરેલું અત્યારે 250 બાળકો ત્યાં છે અને એ બાળકોને રહેવાનું જમવાનું આરોગ્યનું ડૉક્ટર સાથે છે તો ભણવાનું અત્યારે એમાંના કેટલાક શિક્ષકો પણ થઈ ગયા એમાંથી 6 શિક્ષકો જે અત્યારે હાલ એ સંસ્થા ચાલુ છે ઉત્તર ગુજરાત લોક કલ્યાણ ટ્રસ્ટના નામે તો એ સંસ્થાનું હેન્ડલિંગ પોતે કરે છે અને હવે અમે તો ખાલી વર્ષમાં 2-3 વખત જઉં છું આગુ એ અમીરગઢમાં તળેટી વિસ્તારમાં સંસ્થા સરસ ચાલે છે એ જ રીતે અપંગોનું છે બેરામુકાનું છે વિવિધ લક્ષી વિદ્યા મંદિરમાં મને શિવમ પ્રેસિડેન્ટ રાખ્યો હતો સ્કૂલ ટ્રસ્ટે તો એ વખતે આ નાના નાના બાળકો માટે મને બહુ રસ કે જે નીડેડ હોય એનું કઈ રીતના કંઈક સારું થાય તો એના માટે હેન્ડીકેપનું ડિફેન્ડમનું જે બાળકોનું આપણે રહેવાનું અને ભણવાનું ચાલુ કરાયું જેનું નામ મમતા મંદિર છે વિદ્યા મંદિરમાં એ સરસ રીતે ચાલે છે એના પછી અહીંયા મહેસાણા આવવાનું થયું 14 વર્ષ પછી અને એ પછી એ સંસ્થાઓ તો ચાલુ જ રાખી પણ સિદ્ધપુરની બાજુમાં મંગલ જીવન નામથી શેદ્રાણા ગામમાં અનાથ આશ્રમ ચાલુ કર્યો 24 વર્ષ પહેલા હવે એ અનાથ આશ્રમમાં 2008માં સચ્ચિદાનંદ મહારાજના ફોર્સથી કરાયેલું વૃદ્ધાશ્રમ પણ ચાલુ કર્યું અને જે બંને સંસ્થાઓ ખૂબ સરસ ચાલે છે ત્યાં દેવયોગી બાપા ખૂબ સરસ રીતે હેન્ડલ કર્યું અત્યાર સુધી હમણાં દેવ થઈ ગયા પાછા એક બીજા અંકલ છે એમને સેટ કર્યા છે લોકો ભગવાન કોઈને કોઈને મોકલે છે આ ચલાવવા માટે અને સંસ્થા સારી ચાલે છે હું પોતે અહીંયા અક્ષરત અને બાલ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન અને એક વૃક્ષારોપણ જે વૃક્ષારોપણ સ્કૂલોમાં પણ કરતો 40 વર્ષ પહેલા એ અત્યારે આમ જાળવી રાખ્યું છે જેમાં 2016માં માનનીય આનંદીબેન જ્યારે સીએમ હતા એ વખતે મને ગુજરાતનો વૃક્ષારોપણમાં એવોર્ડ પણ આપેલો છે એ રીતે એ કામ પણ ચાલુ રાખ્યું બાલ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન અંતર્ગત 497 બાળકો આજે છે એ પણ ચાલુ છે અને અક્ષરત છે જે કોઈ પણ પ્રસંગમાં વધેલી રસોઈ એ લઈ આવી અને તરત નીડે જરૂરિયાતમંદ લોકોને જમાડવાનું કામ એ ડેલી ચાલે છે અને ખૂબ સરસ ચાલે છે મને આનંદ છે અને જીવન મારું સારું ધન્ય થયું એવું મને લાગે છે જી જેવું તેમણે જણાવ્યું કે સેવાનું કાર્ય કરવું જ્યારે તમે સેવા કરવા જાઓ છો તેના એ વિસ્તારના લોકોને સમજાવવા કે અમે સેવા કરવા આવ્યા છે ના કે તમારા બાળકોને નુકસાન પહોંચાડવા માટે એ પણ એક અઘરું કામ છે જી હવે અન્ય એક સવાલ માનો એ છે કે તમારા એનજીઓ જે છે એ ગવર્નમેન્ટ એફિલિએટેડ છે કે નથી શું છે હા આપણે ધીરે ધીરે જે એનજીઓ શરૂ કર્યા એ પોતાની રીતે ચાલુ કરેલા
અને જે વેલ એસ્ટાબ્લિશ થયા એને રજીસ્ટર કરી અને ટ્રસ્ટ બનાવી અને જે તે ટ્રસ્ટમાં એ રીતે ચાલુ કર્યા જેમાં ધીરે ધીરે મારું નામ ના રહે કેમ કે મારું નામ કોઈ જગ્યાએ ના જોઈએ કાલે હું નથી એ રીતે હું રાખી અને કોઈ પણ કામ કરી રહ્યો છું અત્યારે હાલ જે ટ્રસ્ટ રજીસ્ટર થયા છે એ કોઈ જગ્યાએ મારું નામ નહીં હોય અત્યારે અક્ષરરથનું નવું નવું રજીસ્ટ્રેશન થયું છે એક વર્ષમાં અત્યારે નામ છે મારું પણ કદાચ એકાદ વર્ષમાં આ જ્યારે રેગ્યુલર થશે એટલે કોઈને ખબર નહીં હોય એટલે ત્રીજા વર્ષે એ નામ નહીં હોય મારું અને હું ધીરે ધીરે કામ કર્યા જઈશ એટલે લોકોને લાગશે કે આ કામ કરે છે ને એમનું જ છે પણ નામ નહીં હોય મારું હું નામ રાખીને કામ કરવા માંગતો નથી એટલે કોઈ જગ્યાએ ટ્રસ્ટમાં કે એવું નામ રાખતો નથી અને રૂપિયા રોકડા લઈને કોઈ પણ જગ્યાએ કામ કરવું એ આજે સારું લાગે પણ લાંબા સમયે એ જે કર્મ છે એ ખોટા કર્મના બંધન થઈ જાય એવું પરિસ્થિતિ આવી શકે એટલે એનાથી દૂર રહીએ છીએ અને કામ કરીએ છીએ ઘણા લોકો પોતપોતાનો ઓપિનિયન આપે પણ એને સાંભળવાનો હતો નથી આપણે સારું લાગે છે તો આપણે આ કામ ચાલુ રાખ્યું છે અને એ રીતે ચલાવવાનું છે સાચી વાત છે જયંતિભાઈ તમે તમારું નામ નથી આપ્યું તો પણ અત્યારે મહેસાણા જિલ્લામાં અને પૂરા ગુજરાતમાં તમારું નામ છે એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જ્યારે બાળકો તમારા જોડે આવે છે ત્યારે એ લોકોની કેવી માનસિકતા હોય છે કારણ કે એ લોકોના અમુકના પેરેન્ટ્સ નથી હોતા કોઈ મમ્મી નથી હોતી તો કોઈના પપ્પા નથી હોતા અમુક લોકો અનાથ પણ હોય છે તો ત્યારે એક કેવી માનસિકતામાં આવે છે અને તમે કઈ રીતે એમને સંભાળો છો બાળકો છે એ બાળકો રોડ ઉપર ભીખ માંગતા હોય છે અને જ્યારે રાત્રિ હોય એટલે નજીકમાં કોઈ પણ જગ્યાએ સૂઈ જતા હોય છે એટલે દુકાનો હોય બજાર હોય તો બજારના બહાર દુકાનની બહાર સૂઈ ગયા હોય આ પરિસ્થિતિમાં એમનો સ્ટડી કરવામાં આવે કોઈ પણ બાળકોનું રેગ્યુલર એક વીક સુધી સ્ટડી કર્યા પછી એનું કાઉન્સેલિંગ કરીએ છીએ કે તમારે જે જરૂરિયાત છે એ હું પૂરી કરું તો તમે ત્યાં રોકાતા હોય તો તમને ટેન્ટ જેવું બની આપું તો એ લોકો જે જે કાઉન્સેલિંગમાં તૈયાર થાય એ લોકોને મેં ચાલુ કર્યું એવું 16 વર્ષ પહેલાં જે અહીંયા ચાલુ કર્યું તો 18 ટેન્ટથી મેં ચાલુ કરેલું 45 બાળકો એ વખતે હતા એમાં 2 બાળકો મધર ફાધર વગરના હતા અનાથ હતા બાકીના બધા મધરવાળા કોઈ ફાધર હોય કોઈને મધર હોય કોઈને દાદીમાં હોય એવા હતા આજે 497 બાળકો છે એમાં 22 બાળકો અનાથ છે જે મોટા થયા એમાં 8ના લગ્ન બાકી છે બાકીના લગ્ન પણ થઈ ગયા એટલે એ છોકરાઓ જેનો ઉછેર થયો સ્વતંત્ર રીતે ટેન્ટની અંદર એમને કાઉન્સેલિંગ કરીને જે કંઈ ખૂટતું હોય કડી એ હું પૂરી કરી આપતો પણ એમને ભણવાનું ચોક્કસ એ રીતે હું રાખતો અને એમની જરૂરિયાત સંતોષાતો એમ કરતો કરતો અત્યારે જે ભણવાનું છે એમાં શિક્ષણ લીધા પછી કોઈ ભીખ માગતું બાળક આપણી નજરે પડે તો ફરથી એને એ લોકો લઈને આવે છે જે મોટા થયા બાળકો એ લોકો આને લઈને આવે કે આ નવું બાળક આવ્યું છે તો એને પણ એ લોકો સમજાવે છે હવે તો મારે ઓછું સમજાવવું પડે છે પેલા બાળકો મોટા થઈ ગયા એ જ એમને સમજાવવાનું ચાલુ કર્યું અને એમને પાછું એડ કરી દઈએ છીએ આપણે નવો ટેન્ટ બનાવી આપીએ અને એને પણ સ્કૂલ બેગ કીટ જમવાનું કપડાં બધું જ લાવી આપીએ એટલે એ ભાઈ ભીખ માગવાથી બંધ રહે અને ભણતો થઈ જાય જયંતિભાઈ મારો હવે અંતિમ સવાલ તમારાથી એ છે કે તમારા એનજીઓને લઈને હવે તમારું ભવિષ્યમાં શું વિચાર છે આગળ એને કેવી રીતે લઈ જવા છે શું વિઝન છે તમારું બસ આ બધા બાળકો એનું ભવિષ્ય બની જાય અને રોજગારી મળતી રહે અને એ લોકો આપણી જેમ જીવતા થાય જે બાળકો કદાચ ભીખ માંગતા હોય મોટા થાય તો એમાંથી કંઈક દૂષણ પેદા થાય અથવા ગુંડા લોકો થાય ચોરી કરે કંઈક લૂંટ કરે એવા બધા બનાવો બનતા થાય કેમ કે એમને કોઈ ગાઈડલાઈન નથી એટલે એ બાળકોનો ઉછેર સારી રીતે ના થયો હોય તો સંસ્કાર ના હોય તો એને શોર્ટકટ એની જરૂરિયાત હોય એ સંતોષવા કોઈ પણ કામ કરે એ લોકો તો એને શિક્ષણ તરફ વાળી સંસ્કાર આપવાનું કામ કરીએ અને આ મોટા કરીશું જેથી એ લોકો એમાંથી બચી અને સારી રીતે સમાજમાં રહીને સારું જીવન જીવતા થઈ જાય અને આ જે ખોટી બધીઓ છે ખોટા બનાવો બનતા અટકી જાય એટલે આપણી એક સમાજની અંદર એક સુધારો પણ થઈ શકે છે એ હેતુથી આ કામ કરવાનું ચાલુ રાખ્યું છે ધન્યવાદ સર અમને આટલું ખૂબ સરસ ઇન્ટરવ્યુ આપવા માટે
બાળકો જ્યારે માતા પિતાથી વિખૂટા પડી જાય છે ત્યારે આવા એનજીઓ સામે આવે છે અને તેમની મદદ કરે છે. જ્યારે એક બાજુ દુનિયામાંથી ક્યાંક ને ક્યાંક માનવતા ખતમ થઈ રહી છે ત્યારે બીજી બાજુ જયંતિભાઈ જેવા લોકો આગળ આવીને લોકોની મદદ કરીને માનવતા બતાવી રહ્યા છે. તો આજે તમે જોયું કે કઈ રીતે જયંતિભાઈએ એનજીઓની શરૂઆત કરી અને કઈ રીતે તેઓનું સંચાલન કરી રહ્યા છે. તો આજના શોમાં બસ આટલું જ. આવા અલગ અલગ સમાજસેવક તેમજ રિયલ હીરોઝને જોવા માટે અને તેમના વિશે વધુ જાણવા માટે જોતા રહો લાઈવ 24 ન્યૂઝ કલાકારને સંગ ઓન્લી ઓન લાઈવ 24 ન્યૂઝ પર.